રાજ્યમાં આજથી વેપારીઓને રાહત મળવાની છે. પ્રતિબંધો હળવા થતા દુકાનો બજારોને એક કલાકનો સમય વધારે મળશે તો હોટેલ રેસ્ટોરન્ટ અને જીમ 50% કેપેસિટી સાથે ખુલશે. લાંબા સમય બાદ રાજ્યભરમાં બાગ બગીચાઓ આજથી ખુલ્યા. નવા નિયમો મુજબ બગીચાઓમાં લોકોના ટોળા થવા પર પ્રતિબંધ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત. રાજ્યમાં નવા નોંધાતા કેસમાં સતત ઘટાડો. નોંધાયા નવા 544 કોરોનાના કેસ. કોરોનાથી 11ના મોત, જ્યારે 1505 કોરોના દર્દી સાજા થયા. કોરોના દર્દીનો રિકવરી રેટ 97.23%. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં 7,96,208થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી. હાલ રાજ્યમાં કોરોનાના 12,000થી વધુ દર્દી સારવાર હેઠળ, 316 દર્દી વેન્ટિલેટર પર. વડોદરામાં નોંધાયા રાજ્યના સૌથી વધુ કેસ. નોંધાયા નવા 98 કેસ. શહેરમાં 61 અને જિલ્લાના 37 નવા કેસ. કોરોનાથી કુલ 335 દર્દી સાજા થયા, જ્યારે એક કોરોના દર્દીનું મોત. આ તરફ અમદાવાદમાં પણ નવા કોરોના કેસમાં ઘટાડો આવ્યો છે. નોંધાયા નવા 90 કોરોનાના કેસ. શહેરમાં 86 અને જિલ્લામાં 4 નવા કેસ. કોરોનાથી 2ના મોત થયા, જ્યારે કે કુલ 255 કોરોના દર્દી સાજા થયા. સુરતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો. નોંધાયા નવા 45 કેસ. શહેરમાં 16 અને જિલ્લામાં 29 નવા કેસ સામે આવ્યા. 79 કોરોના દર્દી સાજા થયા, જ્યારે કોરોનાથી 1 દર્દીનું મોત. રાજકોટ જિલ્લાઓમાં અને શહેરમાં સંક્રમણ ઘટ્યું છે. નોંધાયા નવા 26 કેસ. શહેરમાં 16 અને જિલ્લામાં 10 નવા કેસ. કુલ 39 કોરોના દર્દી સાજા થયા. રાજકોટ માટે રાહતના સમાચાર. રાજકોટમાં કોરોનાથી એક પણ મોત નથી નોંધાયું. લાંબા સમય બાદ તંત્રએ લીધો રાહતનો શ્વાસ. સિવિલમાં મ્યુકોર માઇકોસિસના કેસ 1000ને પાર. 24 કલાકમાં 4 દર્દીના મોત થયા. સિવિલમાં 40 દિવસમાં મ્યુકોર માઇકોસિસના 80 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. હાલ 330 દર્દી સારવાર હેઠળ. અમદાવાદમાં મનપાએ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં રાખેલા અનામત બેડમાં ઘટાડો કર્યો. સંક્રમણ ઘટતા આ ક્વોટા બંધ કરી દેવાયા છે. મ્યુનિસિપલ સંચાલિત અને સિવિલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી. અમદાવાદ પોલીસનું નવતર અભિયાન સામે આવ્યું છે. કોટ વિસ્તારના વેપારીઓ માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું. વેપારીઓ માટે રસીકરણ કેન્દ્ર ઊભું કરાયું. રોજ 500થી વધુ લોકો રસી લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ. વડોદરામાં જીમ સંચાલકોએ હજુ વધુ રાહતો આપવા સરકારને રજૂઆત કરી છે. જીમમાં સાંજનો સમય 9 વાગ્યાનો કરવા તેમજ વ્યવસાય વેરામાં રાહત આપવાની માંગ કરી. વડોદરાના પાદરામાં પોલીસે રસીકરણ માટે લોકોને જાગૃત કર્યા. જાહેર સ્થળોએ રસીકરણના રજીસ્ટ્રેશન માટે લોકોને સમજ આપી. ખાસ કરીને રિક્ષા ચાલકો અને ફેરિયાઓનું મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. વલસાડમાં રસીકરણ અભિયાનને અપાયો વેગ. આદિવાસી વિસ્તારમાં નાઇટ સેશન શરૂ કરવામાં આવ્યું. નોકરિયાત વર્ગ રસીકરણ માટે સમય ન ફાળવી શકતા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. આ તરફ કચ્છમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ, પરંતુ પ્રથમ અને બીજા ડોઝમાં 14 લાખથી સરખામણી માત્ર 5 લાખ લોકોએ જ રસી અપાઈ. રસીકરણ માટે લોકો હજુ જાગૃત ન હોવાનું સામે આવ્યું. રાજકોટમાં થર્ડ જેન્ડર લોકોએ પણ રસી લીધી. 35 લોકોએ હાથીખાના ખાતે આવેલી નવયુગ સ્કૂલમાં રસી લીધી. મહેસાણાના વિસનગરમાં નૂતન જનરલ હોસ્પિટલ ખાતે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ. બાળકો માટે તૈયાર કરાયો ખાસ ચિલ્ડ્રન વોર્ડ, જેમાં આઈસીયુ બેડ, વેન્ટિલેટર સહિતના 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. કોરોના મહામારીમાં 61 દિવસ બાદ ગીર સોમનાથમાં સોમનાથ મંદિર ખુલ્યું છે. ભાવિકોએ કોવિડ ગાઇડલાઇન્સ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો. પ્રાંતઃ આરતીનો ભક્તોએ લાભ લીધો. આ તરફ જૂનાગઢમાં આજથી ભવનાથ મંદિર ભક્તો માટે ખુલ્યું છે. ભક્તોએ કોરોના ગાઇડલાઇન્સના પાલન સાથે પ્રવેશ આપવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે માસ્ક અને સેનિટાઇઝ ફરજિયાત રહેશે. આરતી સમયે ભક્તોને પ્રવેશ નહીં મળે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર આજથી ભક્તો માટે ખુલ્યું છે. રાજ્ય સરકારે આજથી મંદિર ખોલવાની મંજૂરી આપી છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા. તો આ તરફ અરવલ્લીમાં શામળાજી મંદિર આજથી પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્ય સરકારની કોવિડ ગાઇડલાઇનનું પાલન થઈ રહ્યું છે. મંદિરમાં 1 સાથે 10 વ્યક્તિઓને પ્રવેશ અપાઈ રહ્યો છે. સુરતમાં મંદિરો ખુલતા ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓએ મંદિર પહોંચીને ભગવાનના દર્શન કર્યા. કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી મંદિરો બંધ હતા.
ખેડા જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ આજથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ડાકોર ફાગવેલ ખાતે આવેલા ભાથીજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા. વેક્સિનને લઈને સારા સમાચાર. આગામી 1.5 વર્ષ સુધીમાં આખી દુનિયાને કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ મળશે. G7માં બ્રિટને કરી જાહેરાત. દેશમાં સતત 4 દિવસે 1 લાખથી નીચે કેસ નોંધાયા છે. 91,211 નવા કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે કે એક જ દિવસમાં 3,401 દર્દીઓના મોત થયા છે. દેશમાં હાલ 11,19,928 દર્દીઓ સારવાર હેઠળ. બોક્સિંગના ખેલાડી ડિંકુ સિંહનું કેન્સરથી નિધન થયું છે. 1998માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. પીએમએ શ્રદ્ધાંજલિ અર્પી. એલોપથી અને આયુર્વેદના વિવાદ બાદ યોગગુરુ બાબા રામદેવે પોતાનું નિવેદન તોડી ફેરવ્યું છે. બાબાએ કોરોનાની રસી લેવાની તૈયારી દર્શાવી અગાઉ બાબાએ કહ્યું હતું કે તેમની પાસે યોગ અને આયુર્વેદ હોવાથી રસી લેવાની જરૂર નથી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને સીએમની મંજૂરી. રાજ્યના 53 લાખ ખેડૂતોને લાભ પહોંચવાનો છે. ખરીફ ઋતુમાં થયેલા નુકસાનની સહાય ચૂકવવામાં આવશે. 33-60% નુકસાની અંગે પ્રતિ હેક્ટર 20,000ની સહાય, જ્યારે કે 60%થી વધુ નુકસાની અંગે પ્રતિ હેક્ટર 25,000ની સહાય ચૂકવવામાં આવશે. વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. પ્રીમિયમ ચૂકવ્યા બાદ વગર પણ રાજ્યના ખેડૂતોને મળશે યોજનાનો લાભ. સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવાનો છે. કુદરતી આપત્તિથી થતા તમામ નુકસાનનો યોજનામાં સમાવેશ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની શાળા સંચાલકોની ફટકાર. શાળા સંચાલકોએ 75% ફી લીધી હોવાથી ટેક્સમાં કોઈ રાહત નહીં મળે.